એટલે આપણા પાકનું ઉત્પાદન, આપણી જમીનનો કાર્બન એ વધશે, અને આ કાર્બન વધશે તો આપણું ઉત્પાદન વધશે. જમીનની કાર્બન વધવાને લીધે પ્રતિકાર શક્તિ પણ વધશે, અને એટલે આવો મજબૂત છોડ હશે તો એમાં કોઈ રોગ આવશે નહીં, એટલે દવાનો છંટકાવ પણ થઈ જશે. તો એના માટે આવું જંગલ મોડલ આપણે ઊભું કરવું જોઈએ. દિનેશભાઈ, આમાં લગભગ 10-11-12 જાતના ફળઝાડ વાવ્યા છે, અને વચ્ચે બધી જાતના અનાજ, બધી જાતના કઠોળ અને બધી જાતના શાકભાજી લે છે. તેલીબિયા લ્યો છો પણ? હા, લે. તેલીબિયા પણ લે છે? હા, તેલીબિયાનો પણ પાક લે છે. એટલે લગભગ બધું આવી ગયું. મીઠું લેવા જાય. બીજું આ મોડેલની ખાસિયત છે, તમે કોઈ પણ એક પાક વાવશો, ઘઉં વાવ્યા બરાબર, એક જ ઘઉં વાવ્યા અને તમારે 25-50 ખાંડી ઘઉં પાક્યા. હવે હો ખાંડી ઘઉં પાકે એને પછી તમે એક જ ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકને વેચવા દેવો તો કંઈ સિંગામેળ થાય નહીં. એટલે ફરજિયાત તમારે વેપારીના શરણે જવું પડે વેચવા. પણ એ ઘઉં એક ખાંડી થાય, એક ખાંડી બાજરો થાય, એક ખાંડી મકાઈ થાય, એક ખાંડી જુવાર થાય બરાબર, 25-30 મણ કઠોળ થાય, તેની બિયા થાય, તો તમે 10-15 વખત જે ધંધા હોય એને વેચાઈ જાય છે. એ વેપારીને વેચવું પડે નહીં. અને એટલે દિનેશભાઈ આવી રીતનું વેચાણ કરે છે, એનાથી એમને સીધું વેપારીને એક નવા પૈસાને વેચવું પડતું નથી, નવા પૈસામાં. બીજું, મારે શાકભાજી કરશું, શાકભાજી માણસની રોજિંદી જરૂરિયાત છે. શાકભાજી તમે જે ગામમાં ફેરીઓ છે, ફેરીઓ જે ભાવે વેચે છે એ જ ભાવે તમે સીધું ગ્રાહકને આપશો, એટલે તમને લગભગ 2-થી 2.5 ગણા ભાવ મળશે. જે તમે યાર્ડમાં નાખી આવો છો પાણીના ભાવે, અને તમારા ઘરે સુધી પહોંચે એ જે ભાવની વૃદ્ધિ થાય છે એ ભાવ સીધા મળવાના છે. તમે બજારમાં જે રાસાયણિક બધું મળે છે એ જ ભાવે ગ્રાહકને સીધું વેચશો તો તમને રૂપિયા મળવાના છે બરાબર. તમારું આવું પ્રાકૃતિક શાકભાજી જે ગ્રાહક ખાશે એને એમ થાય કદાચ 2 રૂપિયા વધારે આપવા પડતા હોય, ને આમાં કાંઈ ખોટું નથી. સામેથી કે ભાઈ 2 રૂપિયા વધારે લે તો અમને પોવાય છે. હવે આવું શાકભાજી જેને ખાવું છે એને અનાજ પણ ખાવું છે, એને કઠોળ પણ જોઈએ છે, એને તેલીબિયા જોઈએ છે, એટલે એનો એ ગ્રાહક તમારા અનાજ કઠોળ તેલીબિયા લે, એનો એ ગ્રાહક તમારો ફ્રૂટ લેશે. એટલે થોડા ગ્રાહકને હાચવી અને આપણે આવું તમામ આપણી વેચાણ વ્યવસ્થા છે એ આત્મનિર્ભર થઈ જાય. આપણે વેપારી પાસે જવું પડે નહીં. અને જો ગ્રાહકને આપણે કદાચ કરિયાણાની દુકાનના ભાવે આપીએ ને તોય આપણને લગભગ 25-30% વધારાના ભાવ મળી જાય. બસ આપણે બધી જાતનું વાવેતર કરવાનું છે અને એ આપણે જોવાનું. અને આ જે સુવિન કપાસ છે એટલો બધો સેન્સિટિવ છે, અને ગઈસાલ ત્યાં દેશંગામાં વવડાયો હતો, ખૂબ જ ચૂસ્યો આવ્યો. પ્રાકૃતિક ખેતીમાં હોવા છતાં એને આંતરપાક વાવ્યા હતા, આંતરપાક નીકળ્યા નહીં ત્યાં સુધી એમાં કાંઈ રોગ જીવાત હતા. જેવા આંતરપાક નીકળી ગયા ને એકલો કપાસ વધ્યો એટલે એકલો પડી ગયો એટલે દુશ્મનો પછી હુમલો કર્યો. આપણું એવું જ થાય ને, એકલા પડીએ પછી સામેવાળા જોર કરી જાય, તો એનું એવું થયું, કંસો આવી જાય પછી. એટલે એના લીધે ત્યાં આ તકલીફ થઈ. પણ અહીંયા દિનેશભાઈના મોડેલમાં હજી બધું ઊભું જ છે, અને નવું પાછું વિકસિત થઈ રહ્યું છે. પાછી નવી મકાઈઓ વાવી દીધી છે, નવા શાકભાજી વિકસિત થઈ રહ્યા છે, એટલે આ કપાસને કંઈ વાંધો આવતો નથી. તો આપણે આવું મોડેલ કરીએ, એમાં હરે હારે કપાસ પણ લઈએ એવો પાલેકર સાહેબનો આગ્રહ છે. એટલે આપણે આપણા ખાલી અનાજ શાકભાજી ફળફળાદીથી તો આત્મનિર્ભર થઈએ, પણ આપણા કપડાથી પણ આત્મનિર્ભર થઈએ. કપડું પણ આપણે ઓર્ગેનિક પહેરીએ, ઓર્ગેનિક કપડાના કેવા રૂપિયા છે અત્યારે બરાબર. જે રેમન્ડ ને જે બધી મોટી મોટી બ્રાન્ડ છે ને એના કરતાં ઊંચા ભાવ છે. એવા ભાવનું કપડું આપણે વેચાતું નહીં ના પહેરી શકીએ, પણ ઘરે થાય તો ચોક્કસ પહેરીએ. એટલા માટે આપણે બધા આવું મોડેલ બનાવીએ અને એમાં આવા
કપાસના પાકને પણ લઈએ એવો બીજો હેતુ છે આપણે આ શિવાર કરીને, તો એને આપણે અપનાવશું. અને જે મેં બધી વાત કરી એને આપણે પ્રત્યક્ષ આપણી વિઝિટમાં મુલાકાતમાં જોવાની છે. દિનેશભાઈને જ અત્યારે વાત કરું કે એ જે રીતે એમણે કર્યું છે, કેમ એને પ્રેરણા મળી અને કઈ રીતે એમણે કર્યું, એમને કેટલા રૂપિયા મળે છે અને કઈ રીતે એમણે બજાર વ્યવસ્થા ગોઠવી છે, એ બધી વાત એ પોતે જ આપણને કહેશે તો આપણને વધારે સારી રીતે સમજાય. આવું કહે છે. પછી એટલે તમે વેચાતું નહીં આપણે પેદા કરવા વાળા, આપણે એટલે પાલેકર સાહેબનું એવું વિઝન છે કે આપણે ત્યાં સુધી પહોંચવું જોઈએ, ત્યાં સુધી આપણે ખેત ઉત્પાદનનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે ફક્ત ને ફક્ત મીઠું જ બહારથી લેવું પડે. તમામ વસ્તુ આપણે ત્યાં ઉત્પન્ન થવી જોઈએ જે દિનેશભાઈ કરી બતાવી છે. તમામ આમાં અરવાજ પણ થાય છે, એમાં કઠોળ પણ થાય છે, એમાં શાકભાજી પણ થાય છે, એમાં બધા ફળ પણ થાય છે. અને બીજું આપણે ખેતીમાં જો કોઈ સકલતું હોય તો નિંદામણ અને મજૂરી પણ, કારણ કે પ્રાકૃતિક ખેતીમાં હવે આપણે કાંઈ રસાયણો વાપરવાની જરૂર પડતી નથી. આપણે બધા જોશું આ રસાયણ માઇક્રો વગર પણ પોસિબલ છે, બન્યું છે. તમે જોઈ શકો તો એમાં કોઈ જાતનો રોગ નથી, કોઈ જાતના ખાતર વગર એટલી નરમાઈ છે, એના જે ફળ છે એનો ખાલ પણ એવો લાગ્યો છે, કોર છે, પછી સરગવા છે, દરેકમાં ખાલ એવો લાગ્યો છે, ટમેટા છે. તો દવા વગર ખાતર વગર શક્ય છે, એટલે આપણને દવા ખાતરનો ખર્ચો પણ લાગવાનો નથી, પણ જે મજૂરી ખર્ચ લાગે છે, કારણ કે નિંદામણ આપણા મનમાં એક એવું ભૂત ગઈ ગયું છે કે ચોખ્ખું રાખવાનું બધું.